કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 22 ઓગસ્ટ ગુરુવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશના પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમની ગઈકાલે સીબીઆઈએ અટકાયત કરી હતી. આજે સુપ્રીમ કોર્ટમાં તેમની જામીન અંગે સુનાવણી થઈ હતી. કોર્ટે ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઈ કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો છે. સમગ્ર મુદ્દે કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર બદલાની ભાવનાથી પ્રેરિત કાર્યવાહીનો આરોપ લગાવી રહી છે. સીબીઆઈ કસ્ટડી દરમિયાન ચિદમ્બરમ પરિવારજનોને રોજ 1/2 કલાક મળી શકશે. કોર્ટે આરોપીની અંગત ગરિમાનું હનન ન થાય એ ધ્યાન રાખવા સીબીઆઈને સૂચન કર્યું છે. જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળો આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશી, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના આગેવાનોએ નાળિયેર વધેરી લોકમેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. શેરબજારમાં આજે વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક મંદીના પગલે બજાર ડાઉન થયું હતું. સેન્સેક્સ 587 પોઈન્ટ ઘટી 36,472 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 180 પોઈન્ટના ઘટાડા સાથે 10,737 પર બંધ થયો હતો. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, યસ બેંક, બજાજ ફિનસર્વના શેરોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ખંભાળિયાના રહેવાસી વિવેક રામસિંહભાઈ ગોરિયા સાથે છેતરપિંડી થઈ છે. પીડિતની મોરકંડામાં આવેલ સંયુક્ત માલિકીની જમીનનો બોગસ વેચાણ દસ્તાવેજ બનાવાયો છે. આ અંગે પીડિત વિવેક ગોરિયાએ પોતાના સગાભાઈ જીતેન્દ્રભાઈ ગોરિયા સહિત 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે જીતેન્દ્રભાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મિતલબેન ગોરિયાના પતિ છે. તેમણે કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ઉપરાંત રતિલાલ, બાબુલાલ અને મહેશ ડોબરિયાની મદદથી બોગસ કાગળો તૈયાર કર્યા હતા. પીડિત દ્વારા આ આરોપ સાથે ખંભાળિયા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાતમાં કરોડો રૂપિયાનું બિટકોઈન કૌભાંડ થયું છે. આ અંગે જામનગરની નિશા ગોંડલિયાએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. આ કૌભાંડમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ પણ સામેલ છે. નિશાએ પોતાના બનેવી શૈલેષ ભટ્ટ અને જયેશ પટેલની સાંઠગાંઠનો ખુલાસો કર્યો છે. તેણીએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર ઘટનાક્રમ કહ્યો હતો. નિશાએ દુબઈમાં જયેશ પટેલને મળ્યાનો તેમજ તેના પર જયેશ પટેલે દુબઈમાં હુમલો કરાવ્યાનો દાવો કર્યો છે. તેણીએ આ અંગે દુબઈમાં પણ ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું હતું. નિશાએ તેના બનેવી શૈલેષ ભટ્ટે એક મોબાઈલમાં 699 બિટકોઈન સાચવવા આપ્યા હતા. 50 કરોડની કિંમતના આ બિટકોઈન જયેશ પટેલે પડાવી લીધાનો નિશાએ આરોપ લગાવ્યો છે. જામનગરમાં ડેન્ગ્યુની બીમારીએ અજગર ભરડો લીધો છે. પ્રતિદિન ડેન્ગ્યુના નવા કેસો નોંધાઈ રહ્યા છે. ગઈકાલે જીજી હોસ્પિટલમાં વધુ 4 દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. તમામ દર્દીઓને સઘન સારવાર આપવામાં આવી રહી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.